ચીનના ઔદ્યોગિક એકમોમાં ચિંદી અને કચરો બાળી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા હોય તેવા આક્ષેપ સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીયલ પ્રદૂષણને કારણે પાંડેસરા જીઆઈડીસીના આજુબાજુની સોસાયટીમાં હાલ 100 લોકો માંદગીમાં સપડાયા છે. ત્યારે બીજી તરફ પ્રેસિડેન્ટ સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ વખારિયાએ વિદેશી ટેકનોલોજીના સહારે પ્રદૂષણને કંટ્રોલમાં લાવવા અર્થેનું દિવ્યાંગ ન્યૂઝ ચેનલ સમક્ષ અર્થઘટન કર્યું હતું અને જવાબદાર સામે કાયદેકીય પગલાં લેશે તેવું જણાવ્યું હતું. પાંડેસરા જીઆઈડીસી પાસે આવેલા હરિયોમ નગર સોસાયટીના રહેવાસીઓએ મિલોમાંથી નીકળતી પ્રદૂષક રચકણોથી ત્રાહિમ માં પુકારી ગયા છે. પ્રદૂષણની આ વિકટ સમસ્યાને જીપીસીબીને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. સોસાયટીના રહીશોના કહેવા મુજબ પ્રદૂષક રચકણો તેમના ઘરની અંદર પ્રવેશી તેમનું જીવવું અઘરું કરી દીધેલ છે. આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો રહીશો મિલ ઉપર તાળા મારવાથી લઈ આંદોલનના માર્ગ પર જવાની તૈયારી બતાવી રહ્યા છે. દિવ્યાંગ ન્યૂઝ ચેનલના રિપોર્ટરોએ જનતાની આ પીડા અને સમસ્યાને કેમેરામાં કંડારીને એક વિશેષ અહેવાલ રજૂ કર્યો છે. માનવતાને નેવે મૂકીને બેઠેલા જીપીસીબી અને સરકારના અધિકારીઓની આંખ ઉગાડવા માટે દિવ્યાંગ ન્યૂઝ ચેનલ આપની સમક્ષ રજૂ કરે છે એક હકીકત. જનતાનો સવાલ કોણ આપશે જવાબ? જનતાનો સવાલ કોણ આપશે જવાબ? શું સ્વચ્છ અને સ્વસ્થ ભારતની ગાથા ફક્ત ચોપડે? સરકાર પાસે પ્રદૂષણની સમસ્યાઓનો ઉકેલ લાવવા કોઈ ઉપાય નહીં? સુરતના પાંડેસરા જીઆઈડીસીની મિલોમાંથી ઓકાઈ રહ્યું છે ઝેર. મિલોની ચીમનીઓમાંથી નીકળતી પ્રદૂષક રચકણોથી ફેલાઈ રહ્યો છે રોગચાળો. રહીશોના ફેફડામાં જતી પ્રદૂષક રચકણો માટે જવાબદાર કોણ? જનતાનો સવાલ કોણ આપશે જવાબ? હરિયોમ નગર સોસાયટી રહીશોના ઘરમાં પડતા પ્રદૂષક રચકણો કેવી રીતે થશે બંધ? ઝેરી પ્રદૂષક રચકણો બની શકે છે સ્થાનિકોના મોતનું કારણ. સ્થાનિક કોર્પોરેટરે જીપીસીબીના અધિકારીઓને કરી છે વારંવાર રજૂઆત. એ વિજિલન્સની ટીમ બોલાવીને પણ એમને બતાવેલું, ત્યારે એમનો કોઈ નવો સોફ્ટવેરની આ બધી ગોઠવણની વાત ચાલતી હતી. ઇન્ડસ્ટ્રીઝ સાથે પણ વાત ચાલતી હતી અને ઇન્ડસ્ટ્રીઝ સાથે એમની વાટઘાટો થઈ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જે અધિકારીઓ છે એમની સાથે વાતચીત થઈને જીપીસીબીના અધિકારી પરાગ દવે સમક્ષ પણ સ્થાનિક કોર્પોરેટરે કરી છે રજૂઆત. શુક્રવારે હું જ્યારે પરાગ દવે કરીની છે એમના સાથે વાત કરી કે આ વસ્તુ છે એ કે હું અમદાવાદ જરા ઓફિસના કામ માટે બહાર આવ્યો છું તો એ નેક્સ્ટ વીક હું ત્યાં મળીને જે તમારી કમ્પ્લેન છે આ સોલ્વ કરીશ. દિવ્યાંગ ન્યૂઝ ચેનલે સૌ પ્રથમ સાંભળ્યું હરિયોમ નગર સોસાયટીના રહીશોનું રુદન. અમે આ વર્ષોથી હેરાન થતા છીએ પણ હવે તો વધારે પડતું હેરાન થઈ ગયા છે. આ સામાસન મિલ ખબર નહીં કોઈ કેટલીઓ મિલ છે પણ આનાથી વધારે અમે પ્રદૂષણ છે. જમવામાં છોકરા શ્વાસ લઈએ તો શ્વાસમાં પણ જાય, આ બધું જાય જ છે. રસોઈ બનાવે તો રસોઈમાં અમે હમણાં થયા 15 દિવસ છે તો બહુ જ હેરાન થઈ ગયા છે. જનતાનો સવાલ કોણ આપશે જવાબ? ઘરમાં પડેલા પ્રદૂષક રચકણોની પોટલીઓ લઈને રહીશો આવી ગયા રોડ ઉપર. બંધ કરો.
કઈ કઈ મિલો ઓકે છે, મોત માટે જવાબદાર કોલસાની રજકણો, રહીશોના કહેવા પ્રમાણે પાંડેસરાની શ્યામાશ્યામ, ચિંકો, રાજલક્ષ્મી અને આજુબાજુની નાની મોટી મિલો ઓકી રહી છે ઝેર. આ મિલ છે શ્યામાશ્યામ છે, ચિંકો મિલ છે અને એના આજુબાજુ એક નાની મોટી રાજલક્ષ્મી છે, એ બધી બહુ મોટી મિલો છે અને જેમાં પ્લાસ્ટિકો અને ચીંડીને બધી પાડવામાં આવે છે, તેના કારણે આટલો બધો પોલ્યુશન થાય છે. દિવ્યાંગ ન્યૂઝ ચેનલે પણ જીપીસીબીના પરાગ દવેને સંપર્ક સાધવાનો પ્રયાસો કર્યા. પરાગ દવેને ખુલાસા માટે ટેલિફોનિક સંપર્ક સાધવાના પ્રયાસો નિષ્ફળ. જનતાનો સવાલ, કોણ આપશે જવાબ? જીપીસીબીના પરાગ દવેને વોટ્સએપ પર પણ મેસેજ આપ્યા છતાં કોઈ પરિણામ નહીં. પરાગ દવે આ ગંભીર બાબતે કોઈ પણ જાતનો ખુલાસો કરવામાં કોઈ રસ દેખાડ્યો નથી. પ્રદૂષણ થકી મોતનો તાંડવ ખેલનાર પાંડેસરાની આ મિલો ક્યારે થશે બંધ? રહીશો રોડ પર આવી ગયા છતાં કુંભકર્ણની નિદ્રામાં છે પ્રશાસન અને જીપીસીબી. રહીશો મહિલાઓ અને બાળકો જીપીસીબીના અધિકારીઓ સામે લાચાર. તક્ષશિલા પછી શું એક મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે પ્રશાસન અને જીપીસીબી? જીપીસીબીનું તંત્ર પ્રદૂષણના મામલે કેમ ચૂપકી સાધીને બેઠું છે? શું જીપીસીબીનું પ્રશાસન માનવતાને નેવે મૂકીને બેઠું છે? જનતાનો સવાલ, કોણ આપશે જવાબ? જી, આપનું નામ? મારું નામ ઉમેશ સોનાર, ગુજરાત હાઉસિંગ બોર્ડ પાંડેસરા સામાજિક કાર્યકર્તા. હું હરિયમનગરમાં પોતે એક સ્થાનિક છું, C 554 રહું છું. સમસ્યા તો આ 2 વર્ષોથી ચાલી રહેલી છે. અહીંયા જે રેસિડેન્ટ એરિયો છે હરિયમનગર અને તેના જ સામે આવેલી પાંડેસરા GIDCU માં જે મિલ ધમધમતી મિલો ચાલે છે, તેમાં જે આ મિલોમાં કોયલાની જગ્યા પર ચીંડીને કચરો બાળવામાં આવે છે, તેના કારણે રાતના અને દિવસના સવારે એટલું અહીંયા જે પોલ્યુશન થાય છે, જે કોન્ક્રીટને એના પ્રકારમાં જે લોકોના ઘરમાં ઘૂસે છે અને તે એટલા પ્રમાણમાં ઘૂસે છે કે જે લોકોને શ્વાસની તકલીફ થાય છે અને ઘણી બધી બીમારીઓથી લોકો લડી રહેલા છે. આ અગાડી જે આ માંગ જો સ્વીકારવામાં ન આવે તો અમે પોતે સ્થાનિક લોકો જઈને મિલને તાળા મારીશું અને આંદોલન કરીશું, કેમ કે આ એક બહુ ભયંકર પોલ્યુશન છે, આનાથી બહુ મોટી ગંભીર બીમારી થઈ શકે છે. કઈ મિલ છે? આ મિલ છે શ્યામાશ્યામ છે, ચિંકો મિલ છે અને એના આજુબાજુ એક નાની મોટી રાજલક્ષ્મી છે, એ બધી બહુ મોટી મિલો છે અને જેમાં પ્લાસ્ટિકો અને ચીંડીને બધી પાડવામાં આવે છે, તેના કારણે આટલો બધો પોલ્યુશન થાય છે. નવીન કનુભાઈ પટેલ, અમે આ વર્ષોથી હેરાન થતા છે પણ હવે તો વધારે પડતું હેરાન થઈ ગયા છે. આ શ્યામાશ્યામ મિલ ખબર નહીં કોઈ કેટલીઓ મિલ છે પણ આનાથી વધારે અમે પ્રદૂષણ છે. જમવામાં છોકરા શ્વાસ લઈએ તો શ્વાસમાં પણ જાય, આ બધું જાય જ છે. રસોઈ બનાવે તો રસોઈમાં, અમે હમણાં થયા 15 દિવસ થયા તો બહુ જ હેરાન થઈ ગયા. બહુ થઈ ગયું છે, કાળી પલટી બહુ થઈ રહી છે, જમવામાં વાસણમાં કપડામાં દિવાળીના ટાઈમ પર એકદમ હદ થઈ ગઈ છે. લોકો સાફ કરી કરીને થાકે ને અમે તો કંટાળી થયેલા. છોકરાઓને સાચવીએ કે અમે શું કરીએ કંઈ ખબર નથી. મંડવાડી બી એટલો જ સુધીની અંદર છે, છોકરાઓ બીમાર થઈ જાયેલા, માસની અંદર માંદગી હોય તો વધી રહેલી છે. તો શું કરવું? એ તો આગળ પડવા ભાઈએ અમે કઈ કઈ મિલ છે? જી સર, આપનું નામ? હું જીતુભાઈ વખારિયા, પ્રેસિડેન્ટ સૌગુડા ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશન. હાલમાં અમે એમાં સક્સેસ થયા છે. 155 ઇન્ડસ્ટ્રીએ અમે ગઈ 16 તારીખથી અમે ઓનલાઈન ટ્રેડિંગ ચાલુ સિસ્ટમ થઈ ગઈ છે, કે જેમ NCD એક જેમ શેર માર્કેટમાં જે લોકો પ્રદૂષણ વધારે કરતા હશે એ લોકોનું ઓનલાઈન બધું નોંધાય છે અને જે ઓછું કરતા હશે ને તેને ક્રેડિટ મળશે. એ ક્રેડિટ પહેલાં જે એક્સેસ જતા હશે એને વેચાતી લેવી પડશે. હાલમાં 155 ઇન્ડસ્ટ્રીમાં અમે આખું સિસ્ટમેટિક, એમાં જે કન્ટિન્યુઅસ એમિશન મોનિટરિંગ સિસ્ટમ આવે એ લગાવેલી છે, ફૂલ પ્રૂફ બરાબર ચાલે કે નહીં અમારે ત્યારે એની આખી ડિટેલ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગાંધીનગરની કચેરી અહીંયા તેમજ છે. દરેકે દરેકના મોબાઈલમાં પણ અમે લોકો એપ જે લોકો આમાં ભાગ લીધો છે ને આ 155 ટ્રાયલ કરેલી છે. આવનારા 6 મહિનામાં લગભગ સુરતની તમામ ઇન્ડસ્ટ્રીમાં આવરી લેવામાં આવશે અને એને કાયદેસર રીતે એની કરવામાં આવશે, જેથી જે આજુબાજુના વિસ્તારમાં કદાચ કોઈ ચીમનીના
લીધે અમને પ્રોબ્લેમ થતો હોય તો એનો અમે લોકો સોલ્યુશન અમે પરમેનન્ટ સોલ્યુશન તરફ આગળ વધી રહ્યા છે. જનતાનો સવાલ કોણ આપશે જવાબ? બંધ કરો, બંધ કરો, બંધ કરો, બંધ કરો.